नमस्कार आप જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ઇન્ફોટેનમેન્ટ ચેનલ લાઈવ ગાંધીનગર હું युवराज આગામી દિવસોમાં યોજના રાજ્યસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસમાં કકળા જે દિવસે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના આ ઇલેક્શન માટે ત્રણ ઉમેદવારો ઉભરાખ્યા તેજ દિવસથી કઈક નવા જૂનાય ધાન હતા આમ તો ભારતીય જનતા પાર્ટી એની કે કે પ્રકારે ચૂંટણી જીતવા માટે માહેર છે એટલે નક્કી જ હતું કે આવનારા દિવસોમાં કોંગ્રેસમાં કકડાટ થનાર છે ત્યારે પણ કેટલાક નામો ચર્ચામાં હતા કે જેઓ પાર્ટીથી નારાજ હોય એમણે ક્યારેક ફેસબુક પર કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરી હોય એટલે કે એમણે સંકેત આપ્યા હતા કે તેઓ આવનારા દિવસોમાં કોંગ્રેસનો છેડો ફાડનાર છે કોંગ્રેસમાં આપણે આમ તો ચૂંટણી આવે અને પાર્ટી છોડી દેવી જાણે કે પરંપરા બની ગઈ હોય એમ છે અગાઉ પણ રાજ્યસભાની બે હજાર સત્તરની ચૂંટણીઓમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા પક્ષના ધુરંધર નેતાઓ પણ પાર્ટી છોડી ગયા હતા અને જે કોંગ્રેસમાં ધારાસભ્યો બચ્યા તેમને કર્ણાટક લઈ જવા પડ્યા હતા કંઈક એવા જ દિવસો ફરી અત્યારે જોવા મળી રહ્યા છે કોંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના કહેવા પ્રમાણે હજુ પણ ઘણા લાઇનમાં છે એટલે હજુ પણ કદાચ વધુ રાજીનામા પડે કોંગ્રેસના જે ધારાસભ્યો છે જે પાર્ટીને વફાદાર છે તેમને આ વખતે કર્ણાટક નહીં પણ રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે પ્રથમ ચૌદ અને આજે લગભગ વીસ ધારાસભ્યો રાજસ્થાન પહોંચી ચૂક્યા છે અને તેમને રાજસ્થાનના શિવ વિલાસ પેલેસ રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યા છે જે પાંચ ધારાસભ્યો રાજીનામા આપ્યા તેમાં જેવી કાકડિયા ધારી એટલે કે પરેશ ધાનાણીનું જ્યાં હબ ગણાય કે જે એમનો વિસ્તાર છે જ્યાં એમની સારી પકડ છે અને એમના જ ગ્રુપના ગણાય પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસાથી ધારાસભ્ય છે અગાઉ જ્યારે શક્તિસિંહ ત્યાંથી ચૂંટણી લડ્યા ત્યારે તેમના ટેકામાં તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી આવ્યા હતા સોમાભાઈ પટેલ કે જે લીંબડીના ધારાસભ્ય છે જે પણ મૂળે ભારતીય જનતા પાર્ટીનાથી જ આવેલા હતા પ્રવીણ મારું મંગળ ગામિત ડાંગથી અને હજુ નવા મળતા સમાચાર મુજબ કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી સંપર્ક વિહોણા છે અત્યારે એઓ જયપુર પહોંચવા જોઈતા હતા પણ જયપુર હજુ સુધી પહોંચ્યા નથી અને એમના કોઈ સગડ નથી એટલે કે એ પણ આગામી દિવસોમાં પાંચ ધારાસભ્યોની લાઇનમાં છઠ્ઠા ધારાસભ્ય બનશે રાજીનામું આપશે કે જયપુર પહોંચશે હવે તો આવનાર સમય જ બતાવશે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ માટે ભારતીય જનતા પાર્ટીની શામદામ દંડની નીતિને જવાબદાર ગણાવી ધારાસભ્યોને ધાક ધમકી અને પૈસાની લાલચ આપી લઈ જવામાં આવ્યા જણાવ્યું દબાણ આપીને ખરીદવાનો પ્રયત્ન કર્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એમણે જણાવ્યું કે રાજીનામા માટે ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસની અંદર રહેલી ગૂટબાજી અને એમનો આંતરિક કલહ જ જવાબદાર છે એ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા એમના આંતરિક વિખવાદના કારણે પડી રહ્યા છે બંને ઉમેદવારોની કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારોની હુસાકુસી એ ચરમસીમાએ છે કેટલાક ધારાસભ્યોને સામેથી મને એવું લાગે છે કે એકાબીજીને હરાવવા માટે પડાવવા માટે એ પ્રકારની પ્રેરણા આપીને રાજીનામું અપાવતા હોય એ પ્રકારનું દ્રશ્ય હવે આજની પરિસ્થિતિ જોતા જ્યારે ફોર્મ ભરાય ત્યારે એવું સ્પષ્ટ હતું કે કોંગ્રેસ એના તોતેર ધારાસભ્યો વતા એક અપક્ષ જિગ્નેશ મેવાણીના વોટ સાથે તેના બે ઉમેદવારોને જીતાડી શકશે પરંતુ આજે ચિત્ર કંઈક બદલાયું છે હવે કોંગ્રેસ પોતાના બે ઉમેદવારોને જીતાડી શકે તેવું દેખાતું નથી એટલે કે એક ઉમેદવારનું એમણે ફોર્મ પરત ખેંચાવવું પડશે જ્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના ત્રણે ત્રણ ઉમેદવારોના જીતવાના પ્રબળ સંજોગો દેખાય છે જો કે હવે આગામી દિવસોમાં પણ પરિસ્થિતિ હજુ પણ કંઈક બદલાઈ શકે છે એ તો હવે સમય જ બતાવશે ફરી મળીશું કોઈક નવા સમાચાર સાથે ધન્યવાદ